नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुळिया आपनो हार्दिक स्वागत करूँ छू। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वाट लई अने आपणे दर वक्ते ए नवा नवा एक खेडूत मित्रों ने मळीए छीए अने खेतीनी जे छे ए कंईक नवी माहिती ए खेडूतो पाहेथी मेळवी अने बीजा खेडूतो सुधी पहोंचाडवानो ए मित्रों आपणे प्रयत्न करीए छीए। खेतीनी अंदर केम खर्च घटे अने केम उत्पादन वधे अने खेडूत जे छे ए जाते मूल्यवर्धन केम करता थाय ए किसान सफर टीमना ए मित्रों हमेशा प्रयत्नो रहेला छे। त्यारे खेती जे छे एनी अंदर जुदा जुदा अखतरा द्वारा खेडूत जे छे ए पोते खेडूतने वैज्ञानिक जे छे ए कहेवामां आवे छे। पोताना खेतरनो ए पोते वैज्ञानिक छे, एओनो अखतराओ करता ज होय छे। मित्रों, आपने बधाने खबर छे के खेडूत जे छे ए जे अखतरा रूपी जे परिणाम लावे छे अने बीजा खेडूतो माटे ए घणुं बधुं आशीर्वाद रूप बनतुं होय। मित्रों, आपने बधाने खबर छे के भाई आ वर्षे हवे दिवसे दिवसे खेडूतो जे छे ए वहेली पाकती वेराइटीओ મગફળીની એ વાવતા થયા છે। એમાં ખાસ કરીને ઓળાની મગફળી 39 નંબર મગફળી એ મિત્રો વાવે છે અને પછી જે છે એની અંદર શિયાળુ પાક જે છે એ વાવવામાં થોડોક સમયગાળો રહે છે। ત્યારે આ સમયગાળાનો સદુપયોગ કરી અને ખેડૂત મિત્રોએ મગનું વાવેતર કર્યું છે અને એ મગનું એ રિઝલ્ટ, મગની અંદર કેવો ફાલ, કેવો ફૂલ અને એ મગ જે છે એ કેટલા સમયમાં પાકી જશે અને તમે મિત્રો જોઈ રહ્યા છો કે ભાઈ આવા સમયગાળાની અંદર ચોમાસું નહીં અને શિયાળાની શરૂઆત આ બંનેની વચ્ચેનો પાક પણ એક સરસ મજાનો પાક લઈ શકાય છે અને એ પાક એટલે મગ અને આ મગ વિશેની માહિતી એ ભાઈ પાસેથી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। આપનું પૂરેપૂરું નામ? મારું નામ રવિ અરવિંદભાઈ સિરોયા, ગામ સાણંદલી, તાલુકો જસદણ, જિલ્લો સાણંદ, જિલ્લો રાજકોટ। તમારો મોબાઈલ નંબર? 99792-101-105। તમે જે છે એ આ વર્ષે મગનું વાવેતર જે છે એ આ સમયગાળાની અંદર કરવાનું તમને વિચાર ક્યાંથી આવ્યો? મગ તો 39 માંડવી વેલી પાકી ગઈ હતી તો કીધું મગનું વાવેતર કરી તો વધારે સારું રહે કીધું અને આ મગનું વાવેતર 15 ઓગસ્ટે કરેલું છે। 15 ઓગસ્ટ જે છે એ જ્યારે તમે વાવેતર કર્યું ત્યારે મગ જે છે એ મગ થશે એવી તમને ગેરંટી હતી કે ક્યાંય જોયેલા ખરા, જોયા હતા કે ક્યાંય એવું નહોતું જોયું? આપણે તો ઓણ ને ઓણ વાવ્યા છે કીધું, મગ તો કીધું સારા થાય કીધું એમ। એટલે 15 ઓગસ્ટ પછી જે છે 15 ઓગસ્ટના દિવસે તમે આનું વાવેતર કર્યું? 15 ઓગસ્ટને દી આનું વાવેતર કર્યું હતું। બરાબર, કેટલા વીઘામાં તમે વાવેતર કરેલું છે? અંદાજ મેં 9.5-10 વીઘામાં વાવેતર કરેલું છે। 9-10 વીઘામાં મગનું વાવેતર કરેલું છે। હવે આ મગની વેરાયટી જે છે એ કઈ વાવી છે? મગની કઈ જાત તમે વાવી છે? 6 નંબર વેરાયટી આવે એ મગની વાવેલી છે આમાં। 6 નંબર નિગમની? નિગમની જે છે 6 નંબર જે ગુજરાત સરકારની જે છે જૂનાગઢ યુનિવર્સિટીની જે 9 નંબરની વેરાયટી છે એનું વાવેતર કરેલું છે। હવે આનું બિયારણ જે છે એ વીઘા દીઠ કેટલું જોયેલું? બિયારણમાં વીઘા દીઠ એકરે 2.5 કિલો અંદાજ છે। એક વીઘાએ કે એક 2.5 વીઘાએ? વીઘાએ 2.5 કિલો? 2.5 કિલો બરાબર છે, 2-3 કિલો જેવું જે છે એક વીઘાએ જોયું, બરાબર છે। હવે આનું અંતર જે છે એ તમે કેટલું રાખેલું છે? બે હાર વચ્ચે કેટલું અંતર રાખ્યું છે? બે હાર વચ્ચે અંદાજ હોલનું 18 જાળીનું અંતર કરેલું છે। 18 જાળીનું અંતર કરેલું છે, ચારસા જે છે એ વાવેલા છે એટલે ખડ ઓછું થાય એમ કે પાળો બાંધો એટલે અને વ્યવસ્થિત થઈ જાય બધું, બરાબર છે। આમાં તમે 39 નંબર મગફળી જે છે એ લઈ લીધી, 39 મગફળી જે છે એ કેટલા દિવસે પાકી ગઈ તમારે? 39 મગફળી તો મેં વહેલી ઓળામાં દઈ દીધી હતી, એ તમારે 2 મહિના ને 4 દિવસમાં લઈ ગયા ઓળાવાળા એટલે પછી સીધું મગનું જ કીધું વાવેતર કરી નાખી, બરાબર છે। એટલે કે એ મગફળી કાઢ્યા પછી તરત આ ઓળા આવડા ટૂંકમાં મગનું વાવેતર કર્યું છે? હા, એ કેરાઈ નહીં, પાળાઈ નહીં, ખાલી જાળી એમાં મગફળી હોલની જાળી હતી, 18 ની જાળી મગ વાવ્યા છે। પાયાના ખાતરો તરીકે શેનો ઉપયોગ કર્યો છે? પાયાના ખાતરમાં તો અત્યારે એ કંઈ નાખ્યું નથી, કોઈ ખાતર જ નહીં ખાતર, પછી ઉપર પૂરતી ખાતર તરીકે? કોઈ પૂરતી ખાતરમાં તો અત્યારે બીજું એક કંઈ સાઈટું નહોતું, ડબલ ફ્લાવરિંગ ને એ બધું માર્યું હતું। એટલે કે ટૂંકમાં આ જે ઉપર છંટકાવ માટેના જે છે એ છંટકાવ જે છે એ તમે માઇક્રોન્યુટ્રન્ટ્સના જે આવે છે એનો ઉપયોગ તમે કરેલો। હવે બીજું મારે એ તમને પૂછવું છે કે આની અંદર મગની અંદર જે શીંગો જે છે એ તૈયાર થતા જે છે અંદાજે કેટલો સમય લાગશે? આ મગ તમારે કેટલા સમયમાં નીકળી જશે? તમારે જે આની પછી જીરું વાવવું છે એવું મેં સાંભળ્યું છે, તો આ મગ જે છે કેટલા સમયમાં પાકી જશે એવું તમે? મગ અંદાજ છે 70-75 દિવસમાં પાકી જાય, 70-75 દિવસમાં પાકી જાય। 15 ઓગસ્ટે વાવેલું, 15 ઓગસ્ટે વાવ્યું એટલે કે 15-9 તમે વાવેલું છે, તો આના માટે રોગજીવાતની અંદર આમાં વાત કરવામાં આવે તો આની અંદર રોગજીવાતમાં તમે શેના શેના છંટકાવ માર્યા છે? રોગજીવાતમાં તો ઈળુના મારેલા છે, આમાં ઈળના છંટકાવ માર્યા છે, ઈળુ માટે જે છે એ કેટલા છંટકાવ માર્યા?
ઈલના અત્યારે ત્રણ રાઉન્ડ કર્યા છે. બહુ વાંધો નથી અત્યારે, કઈ ઈલનું પ્રમાણ છે નહીં બહુ. ત્રણ છંટકાવ માર્યા છે, ત્રણ બરોબર છે. અને આ કોઈ આ ફાલ આમાં આટલો બધો ડમર જેવો દેખાય છે તો એના માટે શું ઉપયોગ કરે? સ્ટેન્ડ અપ ના રાઉન્ડ મારેલા બે, આમાં સ્ટેપ અપ ના બે છંટકાવ માર્યા, બે છંટકાવ કરેલા. એના કેટલા દિવસે છંટકાવ માર્યા? એના મિનિમમ ઓછામાં ઓછા છે ને 12-10 દિવસ ના ગાળામાં મારી દેવાનું, 15 દિવસ ના ગાળે બે વખત માર્યું છે. બરોબર છે. એ મારવાથી તમને આમાં શું ફાયદો દેખાણ? એ મારવાથી આ ફ્લાવરિંગ વધે છે, શીંગું આમ ભરાવદાર મજબૂત બને છે એનાથી. હે બરોબર છે. એટલે કે ફાલ ફૂલની સંખ્યા વધી છે, ફૂલે ફૂલ અને શીંગો ભરાવદાર જે છે બનશે, દાણા ભરાવદાર બનશે. આની અંદર જે છે એ 70-75 દિવસે નીકળી જશે. તો આની અંદર તમને અંદાજ શું છે, આમાં પિયત તમારે કેટલા આપવા પડશે? કારણ કે જેમ ઉનાળો હોય તેમાં વધારે દેવા પડે, શિયાળામાં ઓછા, તો આ બંનેનો વચ્ચેનો સમયગાળો, ચોમાસું અને શિયાળાનો વચ્ચેનો સમયગાળો છે. તો આની અંદર તમે પિયત કેટલા દિવસે આપો છો? પિયત તો વધીને અમે 10 દી આપી છીએ, પણ ઓણ તો વરસાદ હતો એટલે 3 પાણ પાયા છે, હજી કઈ પાયા નથી આ મગમાં. બરોબર છે. 3 પિયત જેવા અત્યારે આપેલા છે, 3 આપેલા છે. બરોબર. ઉત્પાદનની અંદર વાત કરવામાં આવે ભાઈ, શિરોયા ભાઈ, તો આની અંદર ઉત્પાદન જે છે એ તમે શું ગણતરી જે છે તમારી છે કે કેવું ઉત્પાદન આ વર્ષે આમાં બેસશે એવું લાગે છે? વીઘા દીઠ શું કેવું ઉત્પાદન આવશે? ઉત્પાદનમાં તો એવું છે, મગ અંદાજ એવો છે કે 17-18 મણ થી સરેરાશ 20 મણ સુધી ની અંદાજ છે, કીધું થઈ જાય એવા. એક વીઘે એટલા બધા ઉતરશે? એટલા ઉતરશે. બરાબર. મગ જોતા એવું લાગે છે, એટલા ઉતરતા એવું લાગે છે. બીજું મારે તમને પૂછવું છે કે આ મગના બજાર ભાવ જે છે અત્યારે હાલ જે છે એ કેવા છે? મગના બજાર ભાવ અંદાજ 1200-1500 રૂપિયા સરેરાશ મળી રહેશે યાર્ડમાં. એવરેજ ભાવ જે છે 1500-2000, શું કહેવાય કે ટૂંકમાં 1000 થી માંડીને 1200-1300 મળીના ભાવ છે. હારા મગ. બરાબર. તો મિત્રો એ કહેવાય કે ભાઈ 70-80 દિવસની અંદર જ એ મગ જે છે એ નીકળી જશે. મગના ભાવ પણ બજાર ભાવ સારા છે, સાથે સાથે ઉત્પાદન પણ જે છે સારામાં સારું મળશે. કાળજી જે છે મગના પાકની અંદર રાખવાની વાત કરવામાં આવે તો ઈયળોનો છંટકાવ કરવો પડે છે. એને ખોરાક તરીકે જે છે એ દેશી ખાતરો જો આવી ગયેલા હોય અગાઉના વર્ષોમાં તો આપણે નાખ્યા છે. એ સિવાય જે ફોલી સ્પેરના ઉપયોગ કરવામાં આવે તો ખાતર જે છે એ સીધો ખોતર ખાતર તરીકે છોડ જે છે લઈ શકે. આ સિવાય જે છે એ જે કહેવાય કે જીવામૃત, જો જીવામૃત તેને આની અંદર આપવામાં આવે તો જીવામૃતથી ખૂબ સારા ફાયદાઓ થાય છે, ઉપર છંટકાવ પણ કરી શકો. આ સિવાય જે તમે સ્ટેપઅપની જે વાત કરી છે તો સ્ટેપઅપથી પણ જે છે એ ખેડૂત મિત્રો એ આની અંદર આપણે ફ્લાવરિંગ જે છે એની અંદર જોઈએ કે ખાલી બે જ છંટકાવથી એ ઘણો બધો ફેર જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર જે છોડને જે જીવો સાડો ફ્લોઈ કે ઝુબ્રેલિન્સ, ઓક્સિજન્સ, વિટામિન ને પ્રોટીન, સાઇટોકાઇનિન્સ આવા જે પોષક તત્વો જે જોવે છે જે એમિનો એસિડ આધારિત જે છે તો એ એની અંદરથી જે છે છોડને એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું જે ખેડૂતો માટે ખૂબ જ નેનો ટેકનોલોજી ઇઝરાયેલી પદ્ધતિથી જે છે બનાવેલું આ સ્ટેપઅપ ખૂબ જ કામ જે છે એ મિત્રો આમાં કરતું હોય એવું આપણે આની અંદર જોઈ રહ્યા છીએ. અને આ મગના પાકની અંદર આપણે મિત્રો આ સરસ મજાની માહિતી આપણે શિરોયાભાઈ આપી. શિરોયાભાઈ તમે જે છે એ ખેડૂતોને આ આ વર્ષે તમે આવી રીતના મગ વાવ્યા છે તો ખેડૂતોને તમે શું સંદેશો દેવા માગો છો કે મગ જે છે એ આવી રીતની વહેલી પાકથી વાવવાથી તમે અખતરો જ કર્યો છે સમજો ને, તો તમને એમાં શું લાગ્યું? 6 નંબર વેરાયટી વવાય ખરા, વહેલી ઓળામાં માંડી વહી જાય તો વવાય ખરા અમારા મગ. એમ મગથી આમે બે ફાયદા થાય, ઉત્પાદનમાં ટાણે દિવાળી આવે ત્યાં નીકળી હોતે જાય મગ અને જમીન આપણી ફળદ્રુપ બને. ફળદ્રુપ કારણ કે નાઇટ્રોજનનો જે છે એ કઠોળ વગનો પાક છે એટલે કે નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય એટલે આપણો પાક પણ જે છે બીજો જે વાવવાના છો આની અંદર હવે હું વાવવાના છો. આ મગ નીકળી જાય દિવાળી એટલે આમાં જીરાને જીરું વાવી દેવાનું છે બધું. મિત્રો 3 પાક, એક જે છે એ મગફળી, બીજો તરત જે છે મગ અને જે છે એ આપણે જીરોનો પાક એ આની અંદર જે છે ઓછા પાણીની અંદર ઓછા ખર્ચની અંદર એ થતા પાકો છે. અખતરાના રૂપમાં મગ 10 વીઘાના મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો, સરસ મજાના મગ આ શિરોભાઈ કર્યા છે. તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને આ નવો અખતરો કેવો લાગ્યો? જો ચોક્કસ તમે પણ કંઈક નવું કરતા હોય તો ચોક્કસ જે છે એ અમારા ખેડૂત મિત્રોને એની ભલામણ જે છે એ કરજો. તો આપણે જે છે એની વાત જે છે એ કરી શકશું. મિત્રો આપને ખબર છે કે ભાઈ મગફળી જેવો મગફળી જે વહેલી પાકની વેરાયટી છે તો ઓળામાં પણ મગફળી, ઓળામાં મગફળી કેટલી ઉતરી છે? ઓળામાં તો ઉતારામાં તો બહુ સારું હતું, અંદર 25-35 મણનો ઉતારો હતો. અને ભાવ કેવા મળ્યા? ભાવ તો ઓળામાં મેં 25,500 માં આપી હતી મગફળી. એક વીઘો? એક વીઘાની. અહીંયા આવીને ખેહી ગયા? આ બધું અહીંથી કરી ગયા.
એટલે મિત્રો વિચાર કરો કે 2-2 મહિના 2 ને 2 મહિના ને 4 દિવસ ની અંદર મગફળી તૈયાર થઈ, સાથે સાથે મકાઈ શું કહેવાય આપણા મગ તૈયાર થશે અને સાથે જીરું પણ થશે. તો આવી કોઠાસૂઝથી ખેડૂતો જો ખેતી કરતા થાય તો જે છે એ ઓછા ખર્ચની અંદર ઓછા સમયની અંદર આપણે ઘણા બધા પાકો લઈ શકીએ છીએ. શિરોભાઈ, તમે મારા ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.